કે બસ કાંઈ અવતાર લેવા માટે રાજી થયા. ભગવતી અરણી ગર્ભવતી બન્યા. ભગવાન વ્યાસને એમ કે બસ હમણાં 9 મહિના જશે એટલે પ્રાકટ્ય થશે પ્રભુનું. પણ હવે મહિનાઓ નીકળ્યા, આ મહિનાઓની ક્યાં વાત કરી, આમાં તો વર્ષો નીકળ્યા. વર્ષો 16 વર્ષ નીકળ્યા છે. 16 વર્ષ સુધી ભગવાન શિવ ગર્ભસ્થ રહ્યા છે, પ્રતીક્ષા કરી કરી. અને કંટાળ્યા ભગવાન વ્યાસ, પ્રાર્થના કરીને કહ્યું કે ભગવાન હવે અવતાર તો લ્યો, આપ આટલા વર્ષોથી ગર્ભમાં આવ્યા છો, આપ આટલા વર્ષોથી ગર્ભસ્થ થયા છો, હવે તો આપ અવતાર લ્યો. ભગવાન શિવે ગર્ભમાંથી જ કહ્યું કે વ્યાસજીને કહ્યું, મહારાજ આ અવતાર લેવાની ઈચ્છા હતી પણ હવે પ્રોગ્રામ માંડી વાળ્યો છે. અરે શિવજીને કહ્યું કે મહારાજ આટલા વર્ષ સુધી ગર્ભમાં રહ્યા ને હવે કહો છો કે હવે નથી અવતાર લેવો. બોલે બીક લાગે શેની? બોલે અત્યારે મને વિચાર આવે છે કે વિષ્ણુની માયા તરવી બહુ કઠણ છે. દેવી મે શામ ગુણમયી મમ માયા દુરતયા, વિષ્ણુની માયા તરવી બહુ કઠિન, બહુ કઠિન. ભગવાન શંકરે કહ્યું ક્યાંક જગતમાં જન્મ લઉં અને વિષ્ણુની માયા જો મને વળગી ગઈ તો હું બહાર નીકળી ન શકું. ભગવાન શંકરની વિનંતી કરતા ભગવાન વ્યાસે કહ્યું કે ક્યાં તમે અને ક્યાં માયા. એ ભગવાન, તમે તો આંગળીના ટેરવે માયાને નચાવી શકો, તમને માયા ક્યાં હેરાન કરવાની, આપ અવતાર લ્યો, કારણ કે આપ માયાથી જ છો. હે પ્રભુ તમે ગુણાથી છો. શમીશાન નિરવાન રૂપમ વિભૂ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નમામિ. મહાદેવ મહાદેવ પુરંગ મૌલિક
विशालं प्रसन्नाननं नीलकंठं दयालं क्या तुम्हें क्या माया तुमने माया हैरान नहीं करे आप अवतार लियो भगवान शिव ने स्तुति करी हमें पछी नो प्रसंग सवारे बिल्कुल 9 वागे लैसु बधाने घर बैठे मोहे दर्शन दिन हार ऐसो कौन सुकृत में किंहार घर बैठे मोहे दर्शन दिन हार ऐसो कौन सुकृत में किंहार घर बैठे मोहे दर्शन दिन हार ऐसो कौन सुकृत में किंहार घर बैठे मोहे दर्शन दिन हार ऐसो कौन सुकृत में किंहार भगवान एवं तो कहूं सत्कर्म में कह रहा हूं घेरे बैठा बैठा हमने तुम्हारो दर्शन था એવું કયું સત્કર્મ છે અમારું તમારો દર્શન કરવા માટે મંત્ર જાપ કરવો પડે સાધના કરવી પડે ન કરીએ સાધના ન કરીએ મંત્ર જાપ અને એમનું દર્શન ભગવાન કૃષ્ણએ કહ્યું પાંડવો અત્યારે વાતો કરવાનો સમય નથી ચાલો આપણે પાંડવોને સાથે લઈ ભગવાન કૃષ્ણ પરમાત્મા સંધ્યાવંદન માટે એને લઈ ગયા અશ્વત્થામાં પાછળથી આવ્યો ભાગવત અને મહાભારત બે એમ કહે છે કે પાંડવોના પુત્રો સૂતા હતા એને મારી નાખ્યા ભગવાને પ્રયાસ તો કર્યો તો મહાભારત કહે છે એને પણ જગાડવાનો કે તમે ચાલો તમારા વડીલો મારી સાથે સંધ્યાવંદન કરવા માટે આવે તમે પણ ચાલો પેલા યુવાનો જાગ્યા તો ખરા પણ જાગીને પાછા સૂઈ ગયા એને કહ્યું તમે અમારા વડીલને લઈ જાઓ અમને ઊંઘ આવે ભગવાન કે સૂઈ રહ્યો ઊંઘ આવે તો સ્વયં ભગવાન જગાડે અને છતાં જીવ જાગે નહીં આમાં દોષ કોનો હા ઈશ્વર તો સતત જગાડવાનો પ્રયાસ કરે પણ તકલીફ એ છે કે જીવ જાગતો નથી વાંધો સદવિચાર માણસને જાગૃત કરે પણ કુવિચાર સુડાવી દે છે અમને ઊંઘ આવે ભગવાન કહ્યું સુઈ રહ્યો એ અમને આમ સુઈ રહ્યા પાંડવોને લઈને ગયા અશ્વત્થામાં આવ્યો પાંડવોના પુત્રોના મસ્તકોને કાપી નાખ્યા અને પછી દુર્યોધનના પાસે પહોંચ્યો દુર્યોધનને એમ કહ્યું એને કે મેં પાંડવોને મારી નાખ્યા છાબાશી આપી દુર્યોધને કહ્યું કે મારું કામ થઈ ગયું જે કામ અમારી વિશાળ સેના ન કરી શકી અશ્વત્થામાં કામ તે કરી બતાવ્યું પણ જ્યારે દુર્યોધનને એ વાતની ખબર પડી કે આ પાંડવોના પુત્રો છે પાંડવો નહીં પાંડવોના પુત્રોને માર્યા છે ત્યારે દુર્યોધન પણ એમ બોલ્યો છે મહાભારતમાં હે અશ્વત્થામાં આ કાર્ય તે ઘોર કર્યું છે આ કર્મ નિંદની છે આ કાર્યથી તારી અને મારી બેની નિંદા થશે એ અશ્વત્થામાં પાંડવોના પુત્રોએ આપણું શું બગાડ્યું પણ થવું તું થઈ ગયું દ્રૌપદીને ખબર પડી માથા પછાડવા લાગી એટલું બધું આક્રંદ કરવા લાગી અને એક સ્વાભાવિક છે એક સાથે જેના 5 પુત્રો મરી ગયા હશે એ માની દશા કઈ થઈ હશે એવી આક્રંદ કરે માથાઓ પછાડે છે અને બરાબર સવારનો સમય થયો ભગવાનની સાથે પાંડવો સંધ્યાવંદન કરી અને જ્યાં ઘર તરફ આવે દરવાજામાં ઊભી દ્રૌપદીને રડતી દ્રૌપદીને જોઈ અર્જુન દોડ્યા છે અર્જુને ત્યાં જઈ દ્રૌપદીને પૂછ્યું દ્રૌપદી કેમ રડે છે શું થયું બોલો નાથ અંદર જાઓ અને જ્યાં અંદર જવા માટે કહ્યું જ્યાં અંદર અર્જુન ગયા પોતાના 5 પુત્રો મસ્તક વગરના પડ્યા છે એ મસ્તક વગરના પુત્રોને જોઈ અને અર્જુનના નેત્રો લાલ થયા
गांडी हलवा लाग्यू, क्रोध भरायो, अने क्रोधावेश मां द्रौपदी ने पूछू कोने मार्या, अने अचानक नाम पण निकली गयो एना मुखमांथी, अश्वत्थामा। कोईनी रजा लेवा रोकाया नहीं अर्जुन, अने दौड़्या अश्वत्थामा ने घरमांथी खेंचीने बारो काढ्यो, खूब मार्यो, खूब प्रहारो कर्या। અને એટલા બધા પ્રહારો કર્યા કે એના તમામ અંગો શિથિલ બની ગયા। પછી ઉભો રાખીને જા પોતાના ગાંડીવના ઉપર તીર ચડાવી વળદઈ પ્રત્યંચાન ખેંચી અને મારી નાખવાની તૈયારી કરી। એ વખતે અર્જુનને એક વિચાર આવ્યો છે કે જો અત્યારે આને મારી નાખું તો વાંધો તો કંઈ નહીં, પણ તકલીફ એ થશે કે જો અત્યારે મરી જશે તો મારી દ્રૌપદીને સંતોષ નહીં થાય। અને દ્રૌપદીને સંતોષ થાય એટલા માટે દ્રૌપદી જોવે એ રીતે આને માર્યો, દ્રૌપદી જોવે એ રીતે મારવાનો નિર્ણય કરી અશ્વત્થામાને પકડી અપમાનિત કરતા કરતા દ્રૌપદી પાસે લાવે છે। ચાર ભાઈઓ ભગવાનની પાસે ઊભા છે, દરવાજામાં ઊભી દ્રૌપદી રડતી હતી અને અશ્વત્થામાને પકડી અને અર્જુન લાવે, આ મહાભારતમાં દ્રશ્ય બતાવ્યું છે। હું તમને મહાભારતની મૂળ કથા કહી રહ્યો છું। પેલી ફિલ્મ ની પટ્ટી હારે અમને કોઈ લેવા દેવા નહીં। દરવાજામાં દ્રૌપદી ઉભી રડે છે, ચાર ભાઈઓ ભગવાનની પાસે ઉભા છે, અશ્વત્થામાને અપમાનિત કરતા કરતા લાવે છે પકડી। બસ કથાની મજા અહીંયા છે ભાગવતમાં કે દરવાજામાં ઉભેલી દ્રૌપદી જ્યારે અશ્વત્થામાને જોયો ત્યારે બે હાથ જોડી અને ભાવથી અશ્વત્થામાને પ્રણામ કર્યા, અને જ્યારે અશ્વત્થામાને પ્રણામ કર્યા એ વખતે અશ્વત્થામાની આંખમાંથી આંસુ પડી ગયા। અર્જુનના ખભા પર મસ્તક મૂકીને અશ્વત્થામા એમ બોલ્યો, એ અર્જુન, બ્રાહ્મણના નાતે હું વંદની છું, પણ મારા કરતા વંદની હોય તો તારી પત્ની। એના પાંચને મેં માર્યા તોય મને પ્રણામ કરે છે। મહાભારત એમ કહે છે કે બ્રાહ્મણ ગમે તેવો હોય પણ વંદનીય છે। મહાભારત તો ત્યાં સુધી કહે છે કે બ્રાહ્મણ ઘાતકી હોય કે પાતકી હોય તોય વંદન કરવા લાયક છે। સોનાનો લોટો હોય પછી ભલે અંદર ચા ભર્યો હોય પણ લોટો તો સોનાનો જ છે, ચા ને ખાલી કરી નાખો એટલે કિંમત આવે। અંદર ભલે ગમે એટલા વિકારો ભર્યા હોય પણ દેહ બ્રાહ્મણનો છે, જો વિકારો નીકળી જાય તો એ ઋષિ જ છે, તો એ સંત જ છે। અને રામાયણે તો બહુ સારી સારી ઘોષણાઓ કરી છે, ઉત્તરકાંડમાં વિશેષ કરીને બે ત્રણ ચોપાઈઓ। પૂજ્ય વિપ્ર શીલ ગુણહીના શૂદ્ર નગન ગુણ જ્ઞાન પ્રવીણા શીલ વગરનો હોય